હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ 100% બજારમાં મળતા ખસ્તા, ક્રિસ્પી અને ટેસ્ટી સમોસાની રેસીપી. તો સમોસાનું બહારનું પડ એકદમ ક્રિસ્પી અને એકદમ ખસ્તા બનાવવા માટે લોટને કઈ રીતે બાંધવો અને એની અંદર કયા મસાલા કેટલા પ્રમાણમાં એડ કરવા એ હું તમને આ વિડીયોમાં પરફેક્ટ માપ સાથે બતાવીશ. તો સમોસા બનાવવા માટે મેં અહીંયા 300 ગ્રામ જેટલો મેંદાના લોટને ચાળીને લઈ લીધો છે. તો એમાં મેં 2 ચમચી જેટલું મીઠું નાખ્યું છે. મીઠું તમે તમારા સ્વાદ મુજબ પણ નાખી શકો છો. ત્યારબાદ એમાં આપણે 5-6 ચમચી જેટલું તેલ અથવા ઘી ગરમ કરીને એનું મોણ નાખીશું. મેં અહીંયા તેલનું જ મોણ દીધું છે. તમે ઈચ્છો તો એમાં ઘીનું પણ મોણ નાખી શકો છો. તો હવે આપણે આ તેલ અને લોટને બરાબર મિક્સ કરી લઈશું પહેલાં. ત્યારબાદ એમાં આપણે ગરમ પાણીથી લોટ બાંધી લઈશું અને આ લોટને આપણે મીડિયમ એવો બાંધી લઈશું, નહીં ઢીલો કે નહીં બહુ કઠણ, એવો મીડિયમ લોટ બાંધી લઈશું. તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે તો એને આપણે થોડી વાર માટે ઢાંકીને મૂકી દઈશું અને ત્યાં સુધીમાં આપણે બટેટાનો મસાલો તૈયાર કરી લઈશું. તો બટેટાનો મસાલો કરવા માટે મેં અહીંયા 1/2 કિલો જેટલા બટેટાને બાફીને એની છાલ ઉતારીને લઈ લીધા છે. તો એમાં આપણે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું, 2 ચમચી જેટલું ધાણાજીરું પાવડર નાખીશું, 2 ચમચી જેટલું આપણે એમાં મીઠું નાખીશું અને એમાં 2 ચમચી જેટલી આપણે એમાં ખાંડ નાખીશું. ખાંડ અને મીઠુંને તમે તમારા સ્વાદ મુજબ પણ નાખી શકો છો. 1 લીંબુનો રસ નાખીશું. તમે ઈચ્છો તો પહેલાં બટેટાને કદ્દૂ ક્રશ કરીને પણ નાખી શકો છો. હું અહીંયા મસાલો અને બધી જ વસ્તુને એક સાથે જ મિક્સ કરું છું અને લાસ્ટમાં આપણે એમાં ઉપરથી કોથમરી નાખીશું. કાંદા પણ તમે એડ કરી શકો છો આમાં. તો આપણો આ બટેટાનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે અને લોટ પણ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આમાંથી સમોસા માટેના પડ તૈયાર કરી લઈએ. તો એ માટે આપણે પાટલી અને વેલણની મદદથી આપણે 1 રોટલી જેવું પડ તૈયાર કરવાનું છે અને એમાં આપણે જરૂર પ્રમાણે લોટ લગાવતા જઈશું. મેં અહીંયા ઘઉંનો લોટ જ લીધો છે અને ઉપરથી લગાવવા માટે અને રોટલી જેવું આપણે પતલું એવું પડ તૈયાર કરી લઈશું. તો આપણો પડ તૈયાર છે. હવે એને આપણે એક સરખા 2 ભાગમાં કટ કરી લઈશું અને પછી થોડું પાણી આપણે કોર ઉપર લગાવવાનું છે અને એને આ રીતે આપણે પેક કરી દેવાનો છે. ત્યારબાદ એની ઉપર આપણે સ્ટફિંગ ભરી અને એની કોર ઉપર ફરીવાર પાણી લગાવીને આ રીતનું પેક કરી દેવાનું છે. એની કોર ઉપર આપણે પાણી લગાવશું જેથી કરીને એ બરાબર ચીપકી જાય અને તળતી ટાઈમે એ ખુલે પણ નહીં. આ જ રીતે આપણે બીજું સમોસામાં પણ એ જ રીતે આપણે મસાલો અંદર એડ કરી દઈશું અને એની કોર ઉપર પણ આપણે પાણી લગાવી દઈશું. પાણી લગાવવાથી કોર ઉખડતી નથી અને એ તળતી ટાઈમે ખુલતા પણ નથી. તો આપણો આ સમોસા તૈયાર થઈ ગયા છે ભરાઈને. તો આ જ રીતે આપણે બધા સમોસા તૈયાર કરી લઈશું. તો હવે આપણા બધા કાચા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. તો એને આપણે ફ્રાય કરવા માટે તેલ મૂકી દઈએ. તો અહીંયા તેલ ગરમ થાય એટલે આપણે આ સમોસાને મીડિયમ ફ્લેમમાં આપણે ફ્રાય કરી લઈશું. મેં આ સમોસાને ફ્રાય કરવા માટે એકદમ મીડિયમ ફ્લેમમાં જ રાખ્યો છે ગેસને. અને આપણે આ સમોસાને 2 વાર ફ્રાય કરીશું. પહેલાં આપણે એને કાચા પાકા જેવા આપણે ઉતારી લઈશું. તો આપણે આ બસ આટલા જ એને ફ્રાય થવા દઈશું અને એકવાર ઉતારી લઈશું અને એ જ રીતે આપણે બીજા પણ જેટલા સમોસા છે એ બધાને આ જ રીતે આપણે ફ્રાય કરી લઈશું.
આપણા સમોસાને એકદમ ક્રિસ્પી બનાવવા માટે અને એના જે પડ છે એને એકદમ ખસ્તા બનાવવું હોય તો આપણે આ જે બે રીતે ફ્રાય કરશું જેથી કરીને આપણા સમોસા એકદમ ક્રિસ્પી બનશે. તો હવે આપણા પહેલી વાર બધા જ સમોસા ફ્રાય થઈ ગયા છે, તો હવે હું બીજી વાર આ બધા સમોસાને ફ્રાય કરું છું. અને હવે આપણે આને ગોલ્ડન બ્રાઉન કલરનો જ્યાં સુધી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું. તમે ઈચ્છો તો આને પહેલાં ફ્રાય કરી અને પછી બીજી વાર જ્યારે પીરસવાનું હોય ત્યારે પણ એને ગરમ ગરમ ફ્રાય કરીને સર્વ કરી શકો છો. તો હવે આપણા આ સમોસા એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે, તો એને નીકાળી અને બીજા પણ સમોસા એ જ રીતે આપણે ફ્રાય કરી લેશું. એને પણ આપણે મીડિયમ ફ્લેમમાં એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થશે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેશું. તો આ જ રીતે હવે આપણે બધા જ સમોસા ફ્રાય કરી લેશું. તો આપણા સમોસા તૈયાર છે. તો તેને આપણે સોસ સાથે કે ચટણી સાથે સર્વ કરીશું. આ સમોસાને આપણે અલગ રીતે પણ સર્વ કરીશું. તો અહીંયા મેં સમોસાને નાના નાના ટુકડોમાં કટ કરી લીધા છે. ત્યારબાદ એમાં આપણે મીઠું દહીં એડ કરીશું, એની ઉપરથી આપણે કોથમરી નાખીશું, એની ઉપર આપણે સોસ અથવા તો ચટણી તમે જે પણ ઈચ્છો એ એડ કરી શકો છો, એની ઉપરથી આપણે સેવ, કોથમરી અને લાસ્ટમાં મીઠું દહીં અને કાંદાની સાથે આપણે આ સમોસાની મજા લેશું. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો? જો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને તમે લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.